हेलो विद्यार्थी मित्रों, आज आपने स्टैंडर्ड 10 यूनिट नंबर 6 आई लव यू टीचर એટલે કે ગુરુજી હું તમને પ્રેમ કરું છું. હા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક એવી સત્ય ઘટના વિશે જોવાના છીએ કે જેની અંદર ગુરુજીએ બહુ મોટી બલિદાન છે એના શિષ્ય માટે આપેલું હોય છે, ખૂબ મહેનત કરેલી હોય છે એના શિષ્ય માટે. તો આ એક સત્ય ઘટના કે જેની અંદર હેલન કેલર નામની એક વ્યક્તિ હોય છે કે જે ખૂબ જ નાની ઉંમરે બહેરી અને આંધળી બની ગઈ હોય છે, કે જેના કારણે એ બોલતા પણ શીખી શકી હોતી નથી. એટલે કે આ ખૂબ મોટો ડેન્જર કેસ, ખૂબ અઘરો કેસ કહેવાય કે એક વ્યક્તિને બોલતા પણ નથી આવડતું, સાંભળી પણ નથી શકતી, અને એવા સમયની અંદર એના માતા પિતા પણ, હેલન કેલરના માતા પિતા છે એ પણ ખૂબ ચિંતિત હોય છે કે હવે આ બાળકની જિંદગી છે એ કઈ રીતે બનાવવી, અને આવી રીતે બોલતા પણ નથી, સાંભળી પણ શકતા નથી, તો એ કઈ રીતે બાળક જીવશે, જોઈ શકશે, આ દુનિયાને માણી શકશે, આવી ચિંતા એના માતા પિતાને હતી. એવા સમયની અંદર એક એન સુલેવાન નામના વ્યક્તિ, ટીચર, કે જે બહેરા અને આંધળા માટે ના હતા એવા શિક્ષક છે, એ હેલન કેલરના માતા પિતાને મળે છે. અને હેલન કેલરને અભ્યાસ માટે, એને શીખવવા માટે એ પોતાના ઘરે એમને બોલાવે છે. એટલે એન સુલેવાન, મિસ એન સુલેવાન એ ટીચર છે, નામના ટીચર છે, એ હેલન કેલરના ઘરે આવે છે અને એકવાર એમને હાથની અંદર ઢીંગલી ડોલ એ રમવા માટે આપે છે. હેલન કેલર એ ડોલ સાથે, ઢીંગલી સાથે એ રમતી હોય છે ત્યારે મિસ એન સુલેવાન જે હતા એ હેલન કેલરની હથેળીમાં આંગળી વડે થોડીક હલનચલન કરે છે. એટલા માટે હેલન કેલર જે છે એને પણ એની અંદર ઇન્ટરેસ્ટ જાગે છે, મજા આવે છે. અને જેમ મિસ સુલેવાન છે ટીચર, એ જે રીતે આંગળીઓ ફેરવતા હોય એ રીતે હેલન કેલર પણ હવે છે આંગળીઓ ફેરવવા લાગે છે. એટલે એને એની એ રમતની અંદર ખૂબ જ એને મજા આવે છે. અને પછી એને ખબર પડે છે કે હકીકતમાં એ જે આંગળીઓ ફેરવતા હતા એ ડોલ, ઢીંગલીનો સ્પેલિંગ DOLL ડોલ છે એ લખતા હતા. એકવાર મિસ એન સુલેવાન છે એ હેલન કેલરને બગીચામાં છે એ ફરવા માટે લઈ જાય છે અને ત્યાં એક પાણીના નળ નીચે હેલન કેલરનો હાથ છે રાખે છે અને બીજા હાથની હથેળીની અંદર WATER વોટર નામનો સ્પેલિંગ છે એ લખે છે. તો આવી રીતે મિસ એન સુલેવાન છે એ અલગ અલગ બધી વસ્તુઓનો સ્પર્શ કરાવી અને બધી વસ્તુઓની છે જાણકારી એના સ્પેલિંગ છે એ હેલન કેલરને શીખવતા. અને ધીમે ધીમે હેલન કેલરને સમજાવવા લાગ્યું કે આ દુનિયાની અંદર દરેક વસ્તુઓને કંઈક નામ હોય છે અને એ દરેક વસ્તુઓ કોઈ જીવંત છે. અને આવી રીતે ધીમે ધીમે હેલન કેલર છે એ દુનિયાના સ્પર્શમાં આવે છે. કેમ કે અંધ હતા, જોઈ શકતા ન હતા, બહેરા હતા, સાંભળી શકતા ન હતા, પણ મિસ એન સુલેવાન જે છે એની મદદથી હેલન કેલર છે આ બધી દુનિયાના સંપર્કમાં આવે છે, જોઈ શકે છે. આ પહેલી મેથડ હતી. બીજી મેથડની અંદર મિસ એન સુલેવાન છે એ કોઈ એક વર્ડ બોલતા અને હેલન કેલરને છે એના ગળાનો વાઇબ્રેશન, બરોબર, જે ધ્રુજારી છે એને સ્પર્શ કરવાનું અને હોઠને હળવેથી સ્પર્શ કરવાનું કહેતા અને એના ઉપરથી છે એ ધીમે 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 હેલન કેલર છે બોલતા પણ શીખે છે. અને જ્યારે પહેલી વાર એ શબ્દ બોલે છે ત્યારે તે ખૂબ જ રોમાંચિત થઈ ઉઠે છે, કારણ કે એ કોઈને કમાન્ડ આપે, કોઈને આજ્ઞા આપે તો એ લોકો છે, કોઈને બોલાવે તો તરત જ લોકો છે એની સાથે આવતા. તો આવી રીતે ધીમે ધીમે છે એ એટલું બધું સ્ટ્રગલ કરી મિસ એન સુલેવાન છે એ હેલન કેલરને બધી જ વસ્તુઓ શીખવે છે અને લાસ્ટ સુધી હેલન કેલરની ડિગ્રી, આ હેલન કેલર એવા એક વ્યક્તિ છે કે જે બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી પણ ધરાવે છે, એક બહેરા અને આંધળા હોવા છતાં બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી ધરાવતા આ પહેલા વ્યક્તિ હતા હેલન કેલર. તો આ ખૂબ જ રોમાંચિત ચેપ્ટર, કે જે સત્ય ઘટના ઉપર આધારિત છે, એ ચેપ્ટર છે આજે આપણે જોવાના છીએ. તો આ હતી એની કહાની. તો શરૂઆત કરીએ આપણે ચેપ્ટરની. હેલન કેલર બીકમ ડીફ એન્ડ બ્લાઇન્ડ. હેલન કેલર, બરોબર, જે વ્યક્તિ હતી બહેરી અને આંધળી, એનું નામ છે બીકમ ડીફ એન્ડ બ્લાઇન્ડ. ડીફ એટલે બહેરું અને બ્લાઇન્ડ એટલે આંધળું. એટલે
હેલન કેલર છે બહેરા અને આંધળા થઈ ગયા હતા. વેન શી વોઝ વેરી યંગ, વેન એટલે જ્યારે, શી વોઝ વેરી યંગ એટલે ખૂબ નાની ઉંમરના હતા ત્યારે. સિન્સ શી વોઝ ડીફ, બહેરા હોવાને કારણે. શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, શી ડીડ નોટ લર્ન એટલે શીખ્યા નહોતા. ટુ લર્ન ટુ સ્પીક, સ્પીક એટલે બોલવું, એનાથી બોલતા એ શીખ્યા ન હતા. સો હર પેરેન્ટ્સ વર એક્સ્ટ્રીમલી વરિડ. હર પેરેન્ટ્સ એટલે હેલન કેલરના માતા પિતા છે, એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ વધારે, વરિડ એટલે ચિંતિત હતા. ધેન ધે ફાઉન્ડ મિસ સુલિવાન, પછી એમને એક ટીચર મિસ સુલિવાન છે મળ્યા. અ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ, કે એક શિક્ષક હતા કોની માટેના, બહેરા અને આંધળા માટેના એ શિક્ષક હતા. ધેટ ચેન્જ્ડ હેલન્સ લાઈફ, અને ત્યારથી તેણે છે એ હેલન કેલરની લાઈફ છે એ બદલી નાખી. હિયર ઇઝ એન એકાઉન્ટ, એકાઉન્ટ એટલે અહેવાલ, ખાતું પણ થાય પણ અહીંયા અહેવાલ તરીકે લેવાનું છે. હિયર ઇઝ એન એકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ. ટર્નિંગ પોઈન્ટ એટલે વળાંક, ઇન હર લાઈફ એટલે એના જીવનમાં આવેલા વળાંક છે એના વિશે એ લખે છે. ઇન હર ઓન વર્ડ્સ એટલે પોતાની જાતે એ આખો અહેવાલ છે આપે છે કે એના જીવનની કઈ કઈ રીતે એ શરૂઆત થઈ, કઈ રીતે બધી વસ્તુઓ લખતા બોલતા વાંચતા શીખ્યા અને કઈ રીતે બધી વસ્તુઓના આ વિશ્વના સંપર્કમાં આવ્યા એના વિશે આખો અહેવાલ છે જણાવશે. તો હવે એ ચેપ્ટરની છે આપણે મેઇન છે શરૂઆત કરીએ. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ, હેલન કેલર કહે છે, આઈ સ્ટીલ રિમેમ્બર, હજુ પણ મને યાદ છે કે મોર્નિંગ ઓફ ધ યર 1887, 1887ની તે સવાર હજુ પણ મને યાદ છે. આઈ વોઝ જસ્ટ 7 યર ઓફ એજ ધેન, આઈ વોઝ જસ્ટ 7 યર એટલે હું ફક્ત 7 વર્ષની હતી. એટલે જ્યારે હેલન કેલરનો જન્મ છે 1880માં થયેલો, બરાબર, કેમ કે 1887માં એ 7 વર્ષના હતા. માય ટીચર એન સુલિવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે, એન સુલિવાન છે એ તે દિવસે મારા ઘરે આવ્યા હતા. નેક્સ્ટ ડે બીજા દિવસે શી લેડ મી ઇન ટુ હર રૂમ, શી લેડ મી, લેડ એટલે દોરી જ ગયા હતા, ઇન ટુ હર રૂમ એટલે તેણીના રૂમમાં. એન્ડ ગેવ મી અ ડોલ, ગેવ એટલે ગીવ એટલે આપવું અને ગેવ એટલે આપ્યું, મી અ ડોલ એટલે મને એક ઢીંગલી છે રમવા માટે આપી. આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ, હું તેમની સાથે થોડી વાર માટે રમી, ઢીંગલી સાથે થોડી વાર માટે હેલન કેલર છે રમે છે. ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મુવમેન્ટ ઓન માય પામ, પામ એટલે PALM, પામ એટલે હથેળી. ધેન અને પછી મિસ સુલિવાન મેડ સમ ફિંગર મુવમેન્ટ, આંગળીઓની હલનચલન કરે છે, ઓન માય પામ એટલે કે મારી હથેળીમાં. ઇટ વોઝ અન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ, એક્સાઇટિંગ એટલે રોમાંચિત, એક્સપિરિયન્સ એટલે અનુભવ, આ એક ખૂબ રોમાંચક અનુભવ છે હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે, મને આ રમતની અંદર રસ પડવા લાગ્યો, મને મજા આવવા લાગી. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ, ઇમિટેટ કરવું એટલે નકલ કરવી. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ એટલે જે રીતે મિસ સુલિવાન છે આંગળીઓ ફેરવતા એવી રીતે હેલન કેલર પણ હવે આંગળીઓ ફેરવવા લાગ્યા. શી મેડ વિથ હર ફિંગર, જેવી રીતે એની આંગળીઓથી હલનચલન કરતા એવી જ રીતે હેલન કેલર છે હલનચલન છે હવે આંગળીઓની કરે છે. વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી, કરેક્ટલી એટલે સાચી રીતે, જ્યારે મેં ફાઇનલી સક્સીડેડ સફળ થઈ ડુઈંગ ધેટ કરેક્ટલી એ સાચી રીતે કરવામાં સફળ થઈ, એટલે કે જેવી રીતે મિસ સુલિવાન આંગળીઓ ફેરવતા એવી જ રીતે હેલન કેલર આંગળીઓ ફેરવવામાં સફળ થયા. આઈ વોઝ થ્રિલ્ડ, હું ખૂબ રોમાંચિત છે એ થઈ ઉઠી, બરાબર, એટલે એને ખૂબ જ એની અંદર છે આનંદ છે આવવા લાગ્યો. થ્રિલ્ડ થઈ જવું એટલે કે ઉત્તેજિત થઈ જવું. આઈ ડિડન્ટ નો ધેટ આઈ વોઝ સ્પેલિંગ ડોલ, આઈ ડિડન્ટ નો ત્યારે હું જાણતી ન હતી ધેટ આઈ વોઝ સ્પેલિંગ ડોલ, કે હું ડોલ DOLL ડોલનો સ્પેલિંગ છે કરી રહી હતી. સમ ડે લેટર, થોડાક દિવસો પછી, વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન, અમે અમારા ગાર્ડનની અંદર ચાલી રહ્યા હતા. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ, સડનલી એટલે તરત જ એકાએક, માય ટીચર મારા શિક્ષકે પુટ માય હેન્ડ એટલે મારો હાથ છે રાખ્યો અંડર ધ વોટર ટેપ,
પાણીના નળની નીચે મારો હાથ છે રાખે છે. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર, કુલ ફ્લો ઓફ વોટર એટલે પાણીની ઠંડી ધાર, રેન ઓવર વન હેન્ડ એક હાથની ઉપર પડતી હતી. શી સ્પેલ્ટ, શી એટલે અહીંયા મિસ સુલિવાનની વાત કરે છે, જે ટીચર હતા તે. મિસ સુલિવાન સ્પેલ્ટ એટલે સ્પેલિંગ લખ્યો ડબલ્યુ એ ટી આર વોટર ઓન માય અધર પામ, એટલે કે મારા બીજા હાથની અથળીની અંદર એને ડબલ્યુ એ ટી આર વોટરનો સ્પેલિંગ છે લખ્યો. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે, વી પ્લેડ ધીસ ગેમ એટલે અમે આ ગેમ છે દરરોજ રમતા હતા. ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ, અલગ અલગ વસ્તુઓને સ્પર્શ કરીને. ઇટ અવેગન્ડ માય સોલ એટલે તેણે મારી આત્મા છે એને જાગૃત કરી દીધી. આઈ કેમ ટુ નો દેટ એવરીથિંગ હેડ અ નેમ, આઈ કેમ ટુ નો હવે મને ખબર પડી કે એવરીથિંગ હેડ અ નેમ, દરેક વસ્તુઓને નામ હોય છે. નાવ હવે ઈચ નેમ, દરેક નામ ગેવ બર્થ એટલે કે જન્મ આપતું હતું ટુ અ ન્યુ થોટ, નવા વિચારને, કે હવે દરેક વસ્તુઓ છે, દરેક નામ છે કે નવા વિચારને જન્મ આપે છે. એવરી ઓબ્જેક્ટ આઈ ટચ, દરેક વસ્તુ કે જેને મેં સ્પર્શ કર્યો હતો, સીમ્સ ટુ બી અ થ્રોબ વિથ લાઈફ, થ્રોબ વિથ લાઈફ એટલે જીવંત હોવું, દરેક વસ્તુઓ છે જીવંત છે એવી હવે મને ખબર પડવા લાગી. આહા, અરે આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ, હું દુનિયા સાથે જોડાઈ હતી. થ્રુ ઓલ ધ વર્ડ્સ, આ દરેક શબ્દો જે મિસ સુલેવાને મને શીખવ્યા એના દ્વારા હવે હું દુનિયા સાથે જોડાઈ હતી, એવો એનો મતલબ થતો હોય છે. મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ, મિસ સુલિવાન છે યુઝડ એટલે આદત હતી, શું આદત હતી, ટુ ટેક મી ટુ અ લોંગ વોક્સ એવરી મોર્નિંગ, દરરોજ સવારે છે એ દૂર સુધી મુસાફરી કરવા લઈ જવાની એને આદત હતી, દરરોજ લઈ જતા હતા. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક, મારી પાસે ખૂબ વધારે પ્રશ્નો હતા, ટુ આસ્ક એટલે પૂછવા માટે. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ, આઈ વુડ રાઇટ એટલે હું લખતી, સમથિંગ એટલે કંઈક ઓન હર પામ તેની હથેળીમાં. એન્ડ ઇન ટર્મ્સ, ઇન ટર્ન અને તેના બદલામાં. શી વુડ ટોક ઇન ટુ માય પામ, તે પણ મારી આંગળીની અંદર છે. એ ટોક એટલે બોલવું, વાત કરવી, પણ કઈ રીતે લખતા હતા, એમ એઝ પીપલ ટોક ઇન ટુ અ બેબીઝ ઇયર, કે જાણે કોઈ વ્યક્તિઓ છે બાળકના કાનમાં જે રીતે બોલતા હોય એવી રીતે મિસ એન સુલિવાન છે એ મારા હાથની અંદર બોલતા હતા. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી, ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા, સેટિસ્ફાઈડ એટલે સંતોષ કરવું. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી, મારા શિક્ષકે મારી જિજ્ઞાસા છે સંતોષી. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી, હવે એવરીથિંગ દરેક વસ્તુ અરાઉન્ડ મી એટલે મારી આજુબાજુમાં હતી, વિથ ફૂલ ઓફ લાઈફ લવ એન્ડ જોય, જીવન પ્રેમ અને આનંદથી ભરેલી, કે હવે મિસ એન સુલેવન જે શીખવ્યું એની મદદથી હેલન કેલરની આજુબાજુની દરેક વસ્તુઓ છે એ ખૂબ જ જીવંત હતી, પ્રેમથી હતી અને આનંદથી ભરાયેલી હતી.